ગુજરાતી પેજ નંબર 14 લેસન નંબર 3 ચકલીની ચાંચમાં ચમચી. તો યહાં પે એક સ્ટોરી દી હૈ જિસકા નેમ હૈ જંગલમાં આગ. સો લેટ્સ સ્ટાર્ટ. અરે વાહ, આ તે કેવો સુંદર ગામ. અરે વાહ, કિતના અચ્છા ગામ હૈ. જંગલ વચ્ચે કેવો શોભી રહ્યું છે. તો એ જંગલ કે બીચ મેં કિતના અચ્છા લગ રહા હૈ. ઘેંડો ગામમાં ફરતો હતો, ત્યાં તે અચાનક થંભી ગયો. તો જો રાયનો હૈ વો પૂરે ગામ મેં ઘૂમ રહા થા ઓર સડનલી વો વહાં પે રુક ગયા. અરે આ શું, આ તો ઘુવડના ઘરમાં આગ લાગી. અરે યે ક્યા હુઆ, યહાં પે તો આઉલ કે ઘર મેં આગ લગ ગઈ હૈ. ઘેંડો તો સીધો જ ગયો ગામના સરપંચ સિંહ પાસે. તો રાયનો હૈ વો સીધા કહાં પે જાતા હૈ, તો ગાંવ કે હેડ કે પાસ જાતા હૈ. ઓર વો કોન હૈ, તો લાયન. સિંહે તો તરત જ ગામમાં ફરીને શાદ પાડ્યો. તો જો લાયન હૈ વો પૂરે ગાંવ મેં ઘૂમતા હૈ ઓર વો સબકો બોલતા હૈ કે તમારા ઘરમાં જે વાસણ હોય તે લઈને તરત જ તળાવમાંથી પાણી ભરી ઘુવડના ઘર પર છાંટો. ઓર વો સબકો બોલતા હૈ કે જિસકે ભી ઘર મેં જો ભી બર્તન હૈ વો લેકે સબ તાલાબ કે પાસ પાણી ભરને જાય ઓર જો આવલ કે ઘર પે આગ લગી હૈ ઓર ઉસ પે ડાલે. સાગ સાંભળીને ચકલી તો ચમચી લઈને દોડી તળાવ તરફ પાણી ભરવા. તો યે સબ સુનકે સ્પેરો હૈ વો એક સ્પૂન લેકર તાલાબ કી તરફ પાણી ભરને નિકલ જાતી હૈ. કાગડો દોડ્યો કુકર લઈને. તો જો ક્રો હૈ વો ક્યાં લેકર ભાગતા હૈ, તો કુકર લેકે. કબૂતરના હાથમાં કિટલી ને વાઘના તો બંને હાથમાં ઢોલ. તો જો પીજન હૈ ઉસકે હાથ મેં કેટલ હૈ ઓર જો ટાઈગર હૈ ઉસકે હાથ મેં ક્યા હૈ, તો દો બકેટ હૈ. ખિસકોલીના માથા પર વાટકી તો સ્ક્વિરલ હૈ ઉસકે સર પર ક્યા હૈ, તો એક બાઉલ હૈ. સિંહ પણ સૌની સાથે માટલો લઈને દોડ્યો. તો જો લાયન હૈ વો ભી સબકે સાથ મિલકર પોટ લેકે ભાગતા હૈ. ગામના સૌ પશુ પંખીઓ હાથમાં વાસણો લઈ તળાવમાંથી પાણી ભરી ઘુવડના ઘરની આગ ઓલવવા લાગ્યા. તો સભી જો એનિમલ્સ ઓર બર્ડ્સ હૈ વો સબ સાથ મેં મિલકર એક સબ બર્તન મેં તાલાબ મેં સે પાણી ભરકર વો આઉલ કે ઘર કી આગ બુઝાને કી ટ્રાય કર રહે હૈ. વાંદરા ભાઈ તો ઘુવડના ઘરમાં જઈ ચીજવસ્તુઓ બહાર કાઢવા લાગ્યા. તો જો બંદર હૈ વો ક્યા કર રહા હૈ, તો વો આઉલ કે ઘર મેં જીતને ભી સામાન પડા હૈ ઉસકો બહાર નિકાલને લગ જાતા હૈ. સસલું થાળી લઈને અને હરણ હાથમાં તપેલી લઈને આગળ પાણી છાંટવા જોડાયા. તો જો રેબિટ ઓર ડિયર હૈ વો હાથ મેં તો જો રેબિટ હૈ ઉસકે હાથ મેં પ્લેટ હૈ ઓર જો હિરન હૈ ઉસકે હાથ મેં ક્યા હૈ, બડા સા બાઉલ હૈ. તો વો ઉસી કે સાથ ઉસમે પાણી ભરકર આગ બુઝાને મેં જુટ જાતે હૈ. આગ એવી વિકરાળ હતી કે શમવાનું નામ ન લેતી હતી. તો જો આગ ઇતની જ્યાદા ફેલ ગઈ થી કે વો બુઝને કા નામ નહીં લે રહી થી. શવ થાકે અને મુંજાયા તો સબ થક ગયે થે ઓર સબ કન્ફ્યુઝ હો ગયે થે કે હવે શું કરવું. ત્યાં સૌ નજર જંગલમાં આવતા હાથીઓના ટોળા પર પડી ગઈ. તો સબને સોચા કે અબ ક્યા કરના હૈ. તો એસે હી સડનલી સબકી નજર કિસ પે પડતી હૈ, તો જંગલ કી ઓર આ રહે એલિફેન્ટ્સ કી તરફ. 40-50 હાથીઓનું ટોળું તળાવમાંથી સૂંઢ વડે પાણી ભરી આગ છાંટવા લાગ્યું. તો એસે હી જો 40-50 એક ઉનકા હર્ટ થા, તો વો સબ એલિફેન્ટ સે વો તાલાબ મેં સે પાણી ભરકર અપની સૂંઢ મેં ફિર વો આગ બુઝાને લગ જાતે. શવ ખુશ ખુશ થયા, સબ ખુશ હો ગઈ, કારણ કે આગ ઓલવાઈ ગઈ, ક્યુંકિ આગ બુઝ ગઈ થી ઇસલીએ. તો મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે હમ સબ કિસી ભી મુસીબત મેં હોતે હૈ તો હમે સબકો સાથ મિલકર કામ કરના ચાહીએ. તો વો જલ્દી ભી હો જાયેગા ઓર વો ઇઝી ભી રહેગા.